ખેડા જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા નડિયાદની એનડી દેસાઈ કોલેજમાં સીપીઆર ટ્રેનિંગ અભિયાન યોજાયું. ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલની સૂચના અનુસાર તેમજ પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજીના માર્ગદર્શનમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા 2 એપ્રિલ 2023ના રોજ નડિયાદ એનડી દેસાઈ મેડિકલ કોલેજમાં સીપીઆર ટ્રેનિંગ અભિયાન અંતર્ગત કાર્યક્રમો યોજાયા હતા. ભાજપનો કાર્યકર્તા હંમેશા સેવાહી સંગઠનના માધ્યમથી સમાજની વચ્ચે કામ કરવા ટેવાયેલો છે. હાર્ટ એટેકના કારણે યુવાનોમાં મૃત્યુદર વધ્યો છે ત્યારે તેવા કેસમાં હૃદયની એકાએક બંધ પડી જવાની ઘટનામાં તાત્કાલિક હૃદય પુનઃ ધબકતું થાય એવી પ્રાથમિક તાલીમ તબીબોના માર્ગદર્શન હેઠળ મળી જાય તે ઉદ્દેશથી આવું અભિયાન નડિયાદની મેડિકલ કોલેજમાં યોજાયું છે, જેમાં ભાજપના સેવાભાવી સનિષ્ઠ કાર્યકરો જોડાયા છે. આ કાર્યક્રમ બૂથ અને શક્તિ કેન્દ્રો સુધી લઈ જઈ તેનો વ્યાપ વધારવાનો છે. ખાસ કરીને કોરોના પછી યુવામર વર્ગમાં હાર્ટને લગતી બીમારીઓનું પ્રમાણ ખૂબ જ વધ્યું છે. બીજેપી દ્વારા યોજાયેલા કાર્યક્રમ ખૂબ જરૂરી અને આવકારદાયક હોવાનું જણાવ્યું છે કાર્યકર્તાઓએ. અભિયાનના ઉદ્ઘાટન કાર્યક્રમમાં ઉપસ્થિત કેન્દ્રીય સંચાર મંત્રી રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણે જણાવ્યું કે જિલ્લાના તમામ મંડળના ડોક્ટર સેલના ડોક્ટર મિત્રોએ ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો. આ કાર્યક્રમ ગુજરાતની 38 મેડિકલ કોલેજોમાં થવાના છે. નડિયાદમાં કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ, ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ, જિલ્લા ભાજપ પ્રમુખ અજયભાઈ બ્રહ્મભટ્ટ, જિલ્લા સંગઠનના હોદ્દેદારો, કાર્યકરો, એનડી દેસાઈ કોલેજ હોસ્પિટલના હોદ્દેદારો, તબીબો વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. વિનંતી કરીશ કે આવે.